नमस्कार, आपनी साथे हूं छुબીના લવે જોઈએ સમાચાર વિગતવાર। તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। અરવલ્લીમાં કોંગ્રેસમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે। અરવલ્લીના મોડાસા શહેરમાં કોંગ્રેસમાં ગાબડું, ત્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર એઆઈએમઆઈએમમાં જોડાયા છે। બે ટર્મથી કોંગ્રેસમાં કોર્પોરેટર હતા રાજુબાબુ, ત્યારે હવે તે એઆઈએમઆઈએમમાં જોડાયા છે। પોતાના 200 કાર્યકર્તાઓ સાથે તે જોડાયા છે। तो वो नंबर 7 मा एआईएमआईएम माथी तेवो नोंधावशे उमेदवारी। अरवलीना मोडासा शहर मा कांग्रेस मा गाबडू, जे रीते ओबीसी नी पार्टी आवी छे एआईएमआईएम, तेने कारणे कांग्रेस ने राज्यभर मा माठी असर पड़ी शके छे। વધુ માહિતી આપવા માટે સંવાદદાતા સંકેત આપણી સાથે જોડાયા છે। જી સંકેત, 200 કાર્યકર્તાઓ સાથે રાજુબાબુ એઆઈએમએમ ના જોડાયા છે, ત્યારે શું છે વધુ વિગતો? ચોક્કસથી બિનલ, જો વાત કરીએ તો મોડાસા ને જે અંદર અત્યારે કોંગ્રેસમાં ગબડું પડતું જોવા મળી રહ્યું છે, જે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાજાબાબુ એઆઈએમઆઈએમ જોડાયા છે। જે બે ટર્મથી જે કોંગ્રેસ કોર્પોરેટર રહેલ છે, આજે રાજાબાબુ આજે 200 કાર્યકર્તાઓ સાથે આજે આ મેઇન પાર્ટીમાં જે જોડાયા છે, જેથી તોસીફ શેખ નામનો જે નવો ચહેરો જે યુવાન છે તે પણ તેમાં જોડાયો છે। અરવલ્લી જિલ્લાની જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લાની અંદર હવે કોંગ્રેસમાં ગાબડું પડતું જોવા મળી રહ્યું છે, કારણ કે કોંગ્રેસમાં જે પૂર્વ કોર્પોરેટર જે રહી ચૂકેલા છે તેઓના કામો નથી થયા, ફરીથી જેઓ ટિકિટ માંગી જેઓ ટિકિટ આપવામાં નથી, એટલે એ ફરીથી હવે જે અલગ પાર્ટી પકડી છે। કારણ કે જે વોર્ડ નંબર 7માં જે રાજાબાબુ બે વાર ઉમેદવારી નોંધાઈ ચૂકેલા છે, બે વાર તેઓ ત્યારે વિજેતા પણ થયા છે, પણ તેઓને ટિકિટ ન મળતા તેઓ નારાજ હતા અને ફરીથી તેઓ પાર્ટી બદલી છે અને મીમમાં જોડાયા છે, જેથી કરીને આજે આવનારો જે સમય છે, જે આ ચૂંટણી છે, તે ચૂંટણીમાં 100% જે પરિણામમાં કે ફેરફાર આવી શકે છે, કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડી શકે છે। જી જી સંકેત, જે રીતે આપે કહ્યું કે બે ટર્મથી જીતતા હતા પરંતુ વિકાસના કાર્યો ન થતા કોંગ્રેસે ટિકિટ ન આપી હતી, તો હવે શું લાગે છે કે જનતા ફરી એકવાર એમની પર વિશ્વાસ મૂકશે કે કેમ? ચોક્કસથી તેમના ઉપર વિશ્વાસ જનતા મૂકશે, કારણ કે જે આ બે ટર્મથી જનતાએ વિશ્વાસ મૂકીને તેમને વિજેતા જાહેર કર્યા હતા, જે જનતાને જે કામો હતા તે કામો પૂર્ણ નતા થયા, તેઓથી જે જનતા વારંવાર જે રજૂઆતો કરતી હતી તે રજૂઆતો પૂર્ણ નથી થતી, તેના માટે તેઓએ પાર્ટી બદલી છે અને 100% જે મોડાસા જે શહેર વિસ્તારમાં 70% વિસ્તાર જે કોંગ્રેસ જે સીટો લાવતી હતી, આ વખતે કોંગ્રેસ સીટો નહીં લાવી શકે, કારણ કે જે કોંગ્રેસ દ્વારા જે કામો થવા જોઈએ તે કામો નથી થયા અને આ વખતે જે ટિકિટો નથી આપી, જે ટિકિટની વહેંચણીમાં જે લોકોને આપવી પડે તે લોકોને નથી આપવામાં આવી, તેના કારણે હવે જે કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર નારાજ છે, તેના કારણે હવે તેઓ અલગ પાર્ટી પકડી છે અને આ વખતે 100% કોંગ્રેસમાં મોટું ગાબડું પડી શકે છે, કોંગ્રેસ જે સત્તા જે લાવતી હતી તે નહીં લાવી શકે। જી સંકેત, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। રાજુબાબુ પોતાના 200 કાર્યકર્તાઓ સાથે એઆઈએમઆઈએમમાં જોડાઈ ચૂક્યા છે, તેની અસર કોંગ્રેસ પર પડી શકે છે।